ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય થતા રોગોને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું હતું. શહેરમાં અલગ અલગ 11 ટીમોએ ફરસાણ, ઠંડા પીણા અને ખુલ્લામાં વેચાતા નાસ્તા વાળાને ત્યાં તપાસ કરાઈ. ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે અને તેના કારણે લોકોને ઝાડા ઊંટી જેવી બીમારી થતા હેરાન થવું પડે છે. આ રોગચાળાને અટકાવવા માટે આજે આરોગ્ય વિભાગે સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે અને ડીસાદ તાલુકા હેલ્થ વિભાગ, નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમોએ જાહેરમાં નાસ્તા અને ફરસાણ વેચતા લારી દુકાનદારો, હોટેલ અને ઠંડા પીણા વેચતા દુકાનદારોને તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં આરોગ્ય વિભાગના 44, નગરપાલિકાના 11 અને પાલિકાના પોલીસના 11 કર્મચારીઓ જોડાઈને શહેરના વિવિધ જગ્યા ઉપર તપાસ ચલાવી હતી અને અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા અને શુદ્ધ પાણી મળી આવતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો. આ અંગે ડીસા તાલુકા હેલ્થ અધિકારી PM ચૌધરીએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચનાથી ઉનાળામાં પાણીજન્ય રોગચાળોને અટકાવવા માટે સેનિટેશન રાઉન્ડનું આયોજન કરાયું, જેમાં આરોગ્ય વિભાગ, પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓની અલગ અલગ 11 ટીમોએ શહેરમાં હોટેલ, લારી, ગલ્લા અને ઠંડા પીણા વેચતા સ્થળોએ તપાસ કરી હતી, જેમાં અશુદ્ધ પાણી કે અશુદ્ધ ખોરાક વેચતા હોય તેવા લોકો સામે કાર્યવાહી કરાઈ. ઓકે સર, આજે ડીસા શહેરમાં માનનીય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બનાસકાંઠાની સૂચનાથી સેનિટેશન રાઉન્ડનું આયોજન કર્યું છે, જેમાં 11 ટીમો કામ કરી રહી છે. દરેક ટીમમાં આરોગ્યના કર્મચારીઓ, સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ પણ છે. આ સેનિટેશન રાઉન્ડનો મુખ્ય હેતુ એ છે કે લારી, ગલ્લા અને હોટલ્સમાં જ્યાં પીવાનું પાણી શુદ્ધ ના હોય અને ખાવાનું, નાસ્તાનું જે વસ્તુ હોય છે એ દૂષિત હોય તો એનાથી પાણીજન્ય રોગો થવાની પૂરેપૂરી શક્યતા છે. એને નિવારવા માટે અને લારી, ગલ્લા અને દુકાનવાળાઓમાં આરોગ્યના સંસ્કાર આવે તે માટે આ જે ચેકિંગનું આયોજન કર્યું છે, એમાં જે જથ્થો અશુદ્ધ અને ખાવાને યોગ્ય નહીં હોય તેનો પણ નિકાલ કરવામાં આવશે, સાથે સાથે યથાયોગ્ય દંડ પણ કરવામાં આવશે. અને આજે એની સાથે નેશનલ ટોબેકો કંટ્રોલની ટીમ પણ સાથે છે. એમાં જ્યાં જાહેર જગ્યા ઉપર તંબાકુ ચાવવાનું અથવા જે ધૂમ્રપાન કરવાનું જો પકડાશે તો તેમાં પણ દંડ કરવામાં આવશે. એ રીતે આજે કામગીરી પૂર્ણ કરીશું.